છું મુકેશભાઈ, ફાર્માસિસ્ટ, એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના યુવાનોમાં ખાસ કરીને વડીલોને આદર કરવાની જે કાંઈ વિવેક છે, માતા પિતાનો જે કાંઈ આદર કરવાનો વિવેક છે, ખાસ કરીને સગા સંબંધીઓને વિવેક કરવાનો, અને ખાસ કરીને પરિવારમાં કઈ રીતે હળીમળીને રહેવું, એનો થોડો પણ અભાવ જોવા મળે છે, જેનું મુખ્ય કારણ છે કે હાઈ ફાઈ લાઇફસ્ટાઈલ. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે જીવન જીવતું જ હોય છે, પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે આપણા જીવનમાં જો આપણું કોઈ સારું ઈચ્છતું હોય, આ મતલબી દુનિયામાં, આ સ્વાર્થી દુનિયાની અંદર જો આપણું કોઈ હિત ઈચ્છતું હોય, આપણું કોઈ સારું ઈચ્છતું હોય, તો એ આપણા માતા પિતા છે. ભલે તમે એને લાખ કોશિશ કરશો કે તમે ગમે એવા એમને શબ્દો કહેશો, ગમે એ રીતે તમે એમને વાત કરશો, પણ માતા પિતાના અંતરમાંથી હંમેશા આપણા માટે દુઆ જ નીકળતી હોય છે, અને હંમેશા સારું જ ઈચ્છતા હોય છે. આ મતલબી દુનિયામાં એક જ માતા પિતા એવા છે કે પોતાના સંતાનો માટે, ભલે સંતાન ગમે તેવો હોય, પણ માતા પિતાના અંતરમાંથી કોઈ દિવસ સંતાનો માટે ખરાબ શબ્દો કે ખરાબ વિચાર પણ નહીં આવે. કેમ કે એ નિસ્વાર્થી ભાવનાથી ભરેલું છે, માતા પિતાનું આખું હૃદય છે એ નિસ્વાર્થ ભાવનાથી ભરેલું છે. ભલે એને ખબર છે કે આ સંતાનનું જે કાંઈ છે એ તો છે જ તે, પણ માતા પિતાનું હૃદય છે કુદરતે કંઈક અલગ પ્રકારનું બનાવેલું છે. માટે ક્યારે પણ માતા પિતાને દુઃખ લાગે એવા વાક્યો ન ઉચ્ચારવા, ખાસ કરીને આફ્ટર મેરેજ ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. સમજી શકાય છે કે અત્યારની સિચ્યુએશન એવી છે, પણ તેમ છતાં થોડો ઘણો હળીમળીને રહેવાનો પ્રયત્ન કરવો, સાથે પરિવાર સાથે રહેવાનો થોડો ઘણો પ્રયાસ કરો. હળીમળીને રહેવું તો એનું જીવન આખું તમારું, આપણું તો જીવન સુધરશે તે, પણ સાથે સાથે આપણા બાળકોને પણ સારા સંસ્કારોનું સિંચન થશે. ખાસ કરીને અત્યારે આફ્ટર મેરેજ એકલા રહેવાનું ક્રેઝ ચાલે છે, તો એ તો બધાની પસંદગી કે બધાની રીત રિવાજ અલગ અલગ હોય છે, પણ જનરલી મારે કહેવાનો મતલબ એ છે કે હંમેશા વડીલોને આદર કરીએ, માતા પિતાનો ઉપકાર કોઈ દિવસ ન ભૂલીએ, કેમ કે એમનાથી મોટું આ સંસારમાં કોઈ નથી. અને એમના હૃદયમાંથી જે દુવા નીકળે છે, એમના હૃદયમાંથી એક વખત સાચી જોવા દો દુવા જો નીકળી જશે, તો આપણું જીવન છે એ તરી જશે, અને જીવનમાં આપણે કોઈ દિવસ મુશ્કેલી નહીં આવે. માટે આટલી વસ્તુ છે ખૂબ અને ખાસ આપણે અગત્યની ધ્યાન રાખવા જેવી છે. અભ્યાસ તો બધો આપણે કરતા જ હોઈએ છીએ, ડિગ્રી તો આપણે બધી પ્રાપ્ત કરતા જ હોઈએ છીએ, આપણી પાસે સર્ટિફિકેટો પણ ઘણા બધા હોય છે, પણ જ્યાં વિવેક ચૂકી જવાય છે ત્યાં આ ડિગ્રી, આ સર્ટિફિકેટ અને આ જે કાંઈ પેમ્પલેટો આપણને મળે છે એ બધા અર્થવિહોણા હોય છે, અર્થ વગરના હોય છે. ભલે આપણે ગમે તેટલો અભ્યાસ કર્યો, ગમે તેટલું એજ્યુકેશન આપણે પ્રાપ્ત કર્યું, પણ જો આપણામાં વિવેક ન હોય કે કઈ રીતે આપણે વડીલો સાથે વાત કરવી, માતા પિતા સાથે વાત કરવી, ભાઈઓ બહેનો સાથે, આપણે પરિવાર સાથે કઈ રીતે વાતચીત કરી અને કઈ રીતે હળીમળીને રહેવું, એ પ્રકારનો જો વિવેક નહીં હોય તો આ બધું છે નકામું છે. પૈસા ટકા કમાવા માટે બધું સારું છે, પણ જીવન જીવવા માટે હંમેશા માતા પિતાનો આદર કરતા રહીએ, અને એમની જે કાંઈ ઈચ્છાઓ હોય એ પૂરી કરવાના પ્રયત્નો કરતા રહીએ, તો આપણું જીવન છે ઉન્નત દિશા તરફ જશે, અને ખાસ કરીને આપણા જીવનમાં કોઈ દિવસ વાંધો નહીં આવે. માતા પિતાને એક વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવા જેવી છે કે આપણે જ્યારે પણ દુઃખી હોઈએ, જે પ્રકારનું ભલે કોઈ પણ પ્રકારનું આપણને દુઃખ આવી જાય, સંસાર છે, જીવન છે, સુખ દુઃખ તો આવતા જ રહે, પણ તેમ છતાં જ્યારે પણ આપણી પાસે આપણી ઉપર કોઈ દુઃખ આવી જાય, ત્યારે ક્યારે પણ માતા પિતા સિવાય બીજાની પાસે આંસુ રડવા, એટલે રડવું નહીં ટૂંકમાં, કે અધર વ્યક્તિ પાસે તમારે કોઈ દિવસ આંસુ ન પાડવા, એની પાસે રડવું નહીં. જો કાંઈ દુઃખ હોય તો માતા પિતા પાસે રજૂ કરવું, તો એનું નિરાકરણ છે જલ્દી આવશે. બાકી જો આપણે બીજા પાસે આંસુ પાડવાનો પ્રયત્ન કરશું, આપણું દિલ છે બીજા પાસે હળવું કરવાનો પ્રયત્ન કરીશું, તો સામેવાળો વ્યક્તિ જે છે એ વિશ્વાસપાત્ર છે કે નહીં એ આપણને ખબર નથી. તો ક્યારેક આ વસ્તુ છે આપણને વધારે મુશ્કેલીમાં મૂકી દેતું હોય છે. વિશ્વાસપાત્ર હોય છે, નથી હોતા એવું નથી, કેમ કે આપણે બધું દિલ તો હળવું કરવું જરૂરી છે, નહીંતર પછી આપણે ટેન્શનમાં આવી જતી, માનસિક રોગ પણ ઊભો થઈ જતો હોય છે. માટે
જ્યારે પણ આપણે આપણા દિલની વાત ક્યારે કોકને કહેતા હોય ત્યારે સામેનો વ્યક્તિ કેટલો વિશ્વાસપાત્ર છે એ જાણીને પછી જ આપણે રજૂઆત કરવી, નહીતર પછી આપણે એ જે મુશ્કેલી તો છે ઉલટાની મુશ્કેલી વધશે. માટે આટલું ધ્યાન રાખી અને પછી જો આપણું જીવન જીવીએ તો લગભગ આપણો કોઈ દી વાંધો નહીં આવે. સર્વજીવને માતાજી સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.